નમસ્કાર મિત્રો આજે આપણે યુનિટ ટુ તરફ પ્રયાણ કરીએ યુનિટ ટુનું ટાઇટલ છે મિત્રો અનફર્ગટેબલ હોટ ડિઝની ન ભૂલી શકાય તેઓ હોટ ડિઝની મિત્રો તમે બધા જ કાર્ટૂન જોવો છો લગભગ અથવા તો કાર્ટૂન જોઈને મોટા થયા છો એટલે તમને બરાબર યાદ હશે કે કાર્ટૂન શું છે એનિમેશન ફિલ્મ શું છે મિત્રો આની અંદર એક પ્રિટાસ્કની અંદર એક બી ધ બેસ્ટ બી ધ બેસ્ટ નામની એક પોયમ આપેલી છે આપણે હંમેશા શ્રેષ્ઠ બનીએ જો કે જૂના અભ્યાસક્રમની અંદર એ આવતી એટલે તમે કદાચ ક્યારેક ભીણ્યા હશો મિત્રો આજે આપણે શરૂઆત કરીએ માય બ્રધર વોલ્ટ इज नो मोर मारो ब्रधर होट से ये से नहीं यट एट हजूप हीज इन्फ्लूअस लिंगर लाइक अ लीविंग प्रेजेंस ओवर द स्टूडियो वेर ही टर्न आउट द कार्टून नेचर फिल्म्स एंड फीचर्स मूवी देट मेड हिम नॉन એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ હજુ પણ એની ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર છે પથરાયેલી લિંગ સ્ટે લિંગર ત્યાં પથરાયેલી છે કેવી રીતે લાઈક લિવિંગ પ્રેઝન્સ ઓવર સ્ટુડિયો લિવિંગ પ્રેઝન્સ એટલે કે અત્યારે હાજર છે હી આઉટ કાર્ટૂન નેચર ફિલ કે જ્યાં એ હંમેશા કાર્ટૂન નેચર ફિલ અને એવા વધારાના પાસાઓ છે એનું બેઠો બેઠો એ સર્જન કરતો અને એ જ એની દુનિયા હતી ઇવન નાવ અત્યારે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ જ્યારે ત્યાં કામ કરતા વ્યક્તિઓની સાથે હું ચાલું છું સ્ટુડિયોની અંદર આઈ હાફ એક્સપેક્ટ મને અડધી એવી આશા હોય છે મિત્રો ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર મને એન્કાઉન્ટર એટલે ભેટવું મળવું ટોલ એટલે ઊંચો કન્ટ્રી બોય ફિગર એટલે ગામડિયા માણસનું ચલચિત્ર હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ પોતાનું મસ્તકામ નીચું રાખી અને કંઈક ને કંઈક નવા પ્રોજેક્ટ વિશે એ વર્ક કરતો હોય એવું મને ફીલ થાય વર્લ્ડ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ ધ વર્લ્ડ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ જો અમે જે કાંઈ કામ કરીએ એની અંદર એવું અમને લાગે કે હોલ્ટ છે ખરેખર અમારું એક ચાલક બળ છે ડ્રાઇવિંગ ફોર્સ મિત્રો આપણે ઘણીવાર કામ કરતા હોઈએ પરંતુ આપણે જે વિચારોને આધીન કામ કરતા હોઈએ ઇટ ઇઝ કોલ અ ડ્રાઇવિંગ ફોર્સ દાખલા તરીકે સ્વામી વિવેકાનંદ છે તો સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર આપણે જોઈએ કે ઉઠો જાગોને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જો આપણને એમાંથી પ્રેરણા મળે તો દેટ ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ ફોર અસ એ આપણા માટે ડ્રાઇવિંગ ફોર્સ થયું ફોર મેકિંગ મૂવી એન્ડ બિલ્ડીંગ ડિઝનીલેન્ડ જો ચલચિત્રો બનાવવા અને ડિઝનીલેન્ડ છે એનું ડેવલપમેન્ટ કરવું ધેટ પીપલ કન્સ્ટન્ટલી મેન્શન ઇઝ નેમ એઝીફ વેર સ્ટીલ અલાય જો એ લોકો હજુ પણ એમનું નામ છે લીધા કરે છે કારણ કે એઝીફ જાણે કે હી વેર સ્ટીલ અલાય હજુ પણ એ જીવતો જ હોય એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન એ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ જ્યારે જ્યારે અમે કોઈ નવું ચિત્ર જોઈએ અથવા તો ઓપન એ ન્યૂ ફીચર્સ ઇન ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડની અંદર કોઈ નવો પાસો ઉમેરીએ ફીચર્સ ઉમેરીએ સમન ઇઝ બાઉન્ટ્રી છે તો એકાએક કોઈ બોલી જતું આઈ wonder how Walt વુડ like it. મને હંમેશા વિચાર આવે છે વોન્ડર ડીપ થિંકિંગ ઊંડું વિચારું કે હંમેશા વોલ્ટને આ ગમશે અથવા તો વોલ્ટને કેવું લાગશે એન્ડ વેન ઇટ વેન ધીસ હેપન જ્યારે બને છે આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ બી હિમસેલ્ફ ત્યારે મને એવું લાગે કે એણે જ કંઈક આ વિથ હિમસેલ્ફ હેડ પ્લાન એણે જ જ્યારે પ્લાન કરીને બનાવેલું હોય આવું એમને ફીલ થાય ફોર માય ફોર માય ઇમિજિનેટિવ માય ઇમિજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ જો મારો ઇમિજિનેટિવ એટલે મિત્રો કાલ્પનિક ઇન્ડસ્ટ્રીઅસ એટલે ઉદ્યમી એકદમ મહેનતું મારો કાલ્પનિક અને મહેનતુભાઈ છે ઇનફ પ્રોજેક્ટ્સ અમારી પાસે પૂરતા છે એટલા પ્રોજેક્ટ મુક્ત કર્યો છે પ્રોગ્રેસ ટુ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર યર્સ જો અમારામાંના બધાને વર્ષો સુધી એ વ્યસ્ત રાખે આટલું સરસ મજાનું એ કામ મૂકીને ગયેલો છે મેની યર્સ વોટ મેનીયર્સ વોઝ એ કોમ્પ્લેક્સ મેન જો યાદ રાખજો મિત્રો વોટ છે કેવો એકદમ અટપટ્ટો માણસ છે ન સમજી શકાય તેવો કોમ્પ્લેક્ષનું ઓપોઝિટ આવે મિત્રો તો સિમ્પલ છે એ આપણે એક્ઝામની અંદર લખવાનું આ પ્રશ્ન પણ આવે છે હાઉ વોઝ વોલ્ટ તો આપણે એવો જવાબ આપવાનો હોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન લાસ્ટ એક્ઝામની અંદર પણ આવેલું ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ જો लेखकों प्रोड्यूसरो एनिमेशन फिल्म बनावाला यानी साथ काम करें खरे वेरी मच डिफिकल्ट ही वोज जीनियीनियस एट इंटेलिजेंट। इंटेलिजंट हैड एन एक्स्ट्रा ऑर्डिनरी एबिलिटी टू ऐड एन एक्स्ट्रा स्टॉक ऑफ इमेजिनेशन इन एनी स्टोरी और आइडिया हु एक्स्ट्रा ऑर्डिनरी एबिलिटी जेनी असाधारण शक्तिओं એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન અને કોઈ પણ બાબત છે એની અંદર કલ્પનાનો વધારાના પાસાઓ છે એની અંદર ઉમેરી દેતો ટુ સે ટો એની સ્ટોરી ઓર આઈડિયા કોઈ પણ વિચાર કે વાર્તા હોય તો એની અંદર આબેહૂબ ચિત્ર રજૂ કરી શકતો મિત્રો આપણે પણ કેટલીક વાર છે આપણા આઈડિયા છે આપણી ક્ષમતાઓ છે એને ઘણીવાર આપણે ઓળખી શકતા નથી બટ વેન વી આઈડેન્ટિફાઈ ઇટ જ્યારે આપણે એને ઓળખીએ ત્યારે મિત્રો ઇટ વોઝ ટુ લેટ એ ઘણું બધું મોડું થઈ ગયું હતું ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોચ હિસ ટીવી શો જો હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી જો ટુ ધ મિલિયન લાખો લોકો છે જ્યારે એનો શો જોતા મિત્રો તમે ક્યારેય પણ કાર્ટૂન એનું જોયું જ હશે આગળ થોડી વાર પછી આપણે આગળ જોઈએ એન્ડ હી વોઝ અ વાર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી એકદમ હુંફાળું દયાળુ એમનું વ્યક્તિત્વ હતું બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ટુ ધેર હામ જો એમના ઘર સુધી એ ફન આનંદ અને મજા છે એ લઈ આવે છે મિત્રો આજે કોઈ પણ માણસ દુઃખી હોય એમાંથી બહાર કાઢવું હોય તો વી હેવ ટુ ગેટ સમથિંગ ફ્રોમ ટેલિવિઝન એની ન્યૂઝ એની અધર થિંગ્સ ધ બેન્કર શું ફાઇનાન્સ અસ જો બેન્કરો માટે જે ફાઇનાન્સ કરતા આઈ એમ શ્યોર હી સીમ્સ લાઈક વાઇલ્ડ બેન્ડ હેલ્થ બેન્ડ ફોર બેંક જો એ અમને કોઈ પણ ફાઇનાન્સ માટે જ્યારે કોઈ પણ બેંક તૈયાર થઈ જાય તો એમ જ લાગે કે આ બેંકનું દેવાળી ફૂકવા વાળો માણસ હશે ટુ મી મારા માટે હી વોઝ માય અમેઝિંગ કીડ બ્રધર એકદમ મારો અદભુત મારો ભાઈ હતો ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ એટલા બધા ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ એટલે કે અશક્ય જો પ્રેક્ટિકલ હોય તો શક્ય હોય પણ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ ઘણીવાર આપણે સ્વપ્ન જોતા હોઈએ છીએ કે હું આમ જો મારી પાસે જાદુ લાકડી હોય ઇફ આઈ હેવર મેજિકલ સ્ટીક તો આપણે છે હું આવું કરી નાખીશ હું તેવું કરી નાખીશ લાઈક ધેટ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ જો અશક્ય લાગતા સ્વપ્નાઓ છે એ પણ એ સાકાર કરવા માટે આગળ વધતો આપણે પણ કેટલીક વાર અત્યારે કોરોના વાયરસને કારણે ઘણીવાર આપણી પાસે એવું લાગે કે આ વસ્તુ શક્ય જ નથી બટ ઇટ ઇઝ પોસિબલ કે કોરોના વાયરસને રસી સિવાય હરાવી શકાય એવી સ્થિતિ જ નથી બટ ઇટ ઇઝ નોટ ઇફ યુ ટ્રાય ટુ સે સ્ટે એટ હોમ ઇટ વિલ બી ઓલ્સો ડિસ્ટ્રોય ફ્રોમ અવર સોસાયટી ફ્રોમ અવર કન્ટ્રી તો આપણે પણ એનું બરાબર ધ્યાન રાખીએ કે બહાર ન નીકળીએ તો ઇમ્પ્રેક્ટીકલ ડ્રીમ છે જે વિધાઉટ વેક્સિનેશન આપણે કોરોનાને હરાવવાનો છે ધ એપલ એન્ડ વિપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર હોટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ અમારું જે સફરજનની વાડી છે મિત્રો નેતરના ઝાડ જેવું એક ઝાડ આવે ધેટ ઇઝ કોલ અ વિલો એ હજુ પણ સરસ મજાના ઉભેલા છે લીલા અને જે અમારા જૂના પુરાણા ફાર્મની અંદર ઊભા છે ત્યાં મારો ભાઈ હોલ્ટ છે અને પહેલું એનું ફર્સ્ટ એનિમલનો સ્કેચ બનાવેલો આ રિકોલ હાઉ હોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ સ્નગલ એટલે એકબીજાને ભેટી જવાનું કડલ એનો સિમિલર મિનિંગ આવે સીયુ ડબલ ડી ઇ કડલ ટુગેધર ઇન ધ બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમેટિવ પાસિંગ એટ ધ નાઈટ ધ હું અને મારો ભાઈ છે અમે બંને એકબીજાના આમ ભેટીને આમ યાદ રાખીએ આવી રીતના આમ ભેટી છે એને સૂઈ જતા અને જ્યારે લોકોમેટિવ એટલે કે જ્યારે ટ્રેનનું એન્જિન પસાર થતું ત્યારે એ વિસલ વારતા ત્યારે અમે બંને ભાઈ રીતના સૂઈ જતા અંકલ માઈક વૉઝ એન अंकल माइक से अंकल माइक वोज एन इंजीनियर एंड हि ब्लॉज विसल विसल वगार वन लॉन्ग एंड टू शॉर्ट मित्रों एक से बेटू की જસ્ટ ફોર અસ ફક્ત અમારા માટે વોટ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન યાદ રાખજો છે એમણે ક્યારેય પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ છે એવો સોચ્યો હતો યર્સ લેટર વર્ષો પછી એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ મિત્રો જ્યારે ડિઝનીલેન્ડ બનાવ્યું ત્યારે એક જૂની પુરાણી ટ્રેન છે એમનું પહેલું એટ્રેક્શન હતું નેક્સ્ટ એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર જેટલું મને યાદ રહે એટલું મિત્રો વોટ વોઝ ડ્રોવિંગ જ્યારે દોરતો ધ ફર્સ્ટ મની હી વ્યુઅર મેઇડ વોઝ અ નિકલ ફોર સ્કેચ ઓફ નેબરસ હોર્સ પડ્યુસ પડોશીઓ છે એમનો છે એ હોર્સનું સ્કેચ બનાવીને પહેલી નિકલ આપણે ત્યાં પૈસોને રોપ્યો છે મિત્રો ત્યાં નિકલ સેન્ટ અને પાઉન્ડ છે હી સ્ટડી કાર્ટુનિંગ ઇન શિકાગો જો મિત્રો યાદ આવું અને કાર્ટુનિંગનો અભ્યાસ વેરી રિસ્ટરિંગ કાર્ટુનિંગ આ બે હજાર વીસમાં પણ પૂછાનેલો પ્રશ્ન તો શિકાગોની અંદર એને કાર્ટૂનનો અભ્યાસ કરેલો એન્ડ ધેન સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સર સિટી દેટ ફ્લોપ પછી એણે કેન્સર સિટીની અંદર સરસ મજાની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી પણ એ ફ્લોપ થઈ એટલે નિષ્ફળ ગઈ ફ્લોપ એટલે ફેઇલ આઈ was લોસ Los વેન when જસ્ટ ટ્વેન્ટી વન ડિસાઇડેડ ટુ try his લક ઇન બોલીવુડ મિત્રો એ જ્યારે ફક્ત એકવીસ વર્ષનો હતો ત્યારે હું લોસ એન્જલસની અંદર હતો અને જ્યાં પોતાનું એ પોતાનું જીવન આગળું છે અથવા તો એણે નક્કી કર્યું હતું કે આપણે હોલિવૂડની અંદર ઝંપલાવું આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન હું અને સ્ટેશને મળેલો હી was carrying અ ચીપ suitcase દેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ મિત્રો એની પાસે એક સરસ મજાની નાની સુર્કેશ હતી અને જેની અંદર એની વસ્તુઓ હતી વી બોરોડ રૂપીસ ફાઇવ હંડ્રેડ સોરી ડોલર ફાઇવ હંડ્રેડ ફ્રોમ એન અંકલ એન વોલ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ એલિસ ઇન કાર્ટૂન લેન મિત્રો એમણે એના અંકલ પાસેથી પાંચસો ડોલર છે ઉસીના લઈને એણે એક નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરેલી એલિસ ઇન કાર્ટૂન લેન ટફ ગોઈંગ મિત્રો ટફ ગોઈંગ એટલે બરાબર ચાલી નહીં વોટ ડીડ ઓલ ધી એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા ઓલ્ટ છે એને બધા જ બુદ્ધિ છે એ લગાવેલી એનિમેશન માટે અને હું જૂનું જૂનું પુરાણો છે કે ફેશન કેમેરો લઈને ઘૂમતો હતો ધ ધલિસન કાર્ટુનલેન્ડ ડિડન્ટ મેક મચ ફોર સ્પ્લેશ એલિશન કાર્ટુનલેન્ડ છે એને જરા પણ સમજો કે કાંઈ ચમત્કાર કર્યો નહીં સો વોલ સ્ટાર્ટ એડ ન્યૂ સિરીઝ કોલ ઓસવાલ ધી રેબિટ એમણે ઓસવાલ ધ રેબિટ નામની બીજી સીરી સિરીઝ શરૂ કરે છે મિત્રો યાદ રાખજો એને ફર્સ્ટ કરેલી એલિસિન કાર્ટુલેન ટેકિંગ ફાઇવ હંડ્રેડ ડોલર ફ્રોમ હિઝ અંકલ દેટ વોઝ ક્લોક બટ સેકન્ડ ઇઝ નેમ ઇઝ ધ ઓસવાલ ધી રેબિટ ઓસ્વાલ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ જો પછી એ ત્યાં જાય છે ને ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે હકો લેવા માટે પરંતુ એ ત્યાં મુશ્કેલીમાં મુકાય છે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કીડ આયાસ્ટ મેં એને પૂછ્યું કે કેવા પ્રકારની ડીલ કરી છે એમની સાથે મિત્રો કોઈ પણ વસ્તુ છે ને કોપીરાઈટ હક ને એવું હોય તમે જોજો ક્યારેક વી હેવન્ટ ગોટ અ ડીલ જો આપણે ડીલ થઈ નથી એડમિટેડ ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ વોસવાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર સિરીઝ હિમસેલ્ફ જે ડિસ્ટ્રીબ્યુટર હતો એણે ઓસવાલ્ડના પોતાના કોપીરાઇટ હક રાખ્યા છે અને પોતે જ છે એ ચલાવવાનો છે સિરીઝ એટલે વી કાન્ટ ગેટ એનીથીંગ ફ્રોમ ઓસવાલ્ડ ધી રેબિટ સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ જો મિત્રો આ બહુ મહત્વનું છે આટલું થયું હોવા છતાં પણ એ પોતે ડાઉન હર્ટેડ થયો નહીં વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ આપણે એક નવી સિરીઝ શરૂ કરીશું હી એન્થ્યુઝ્ડ મિત્રો એન્થ્યુઝ એટલે ઉત્સાહી બનવું ઇટ ઇઝ અબાઉટ માઉસ અને એ હશે માઉસ વિશે એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓવન ધ માઉસ અને આ વખતે આપણે આપણો પોતાનો માઉસ રહેશે એટલે પ્રયત્ન એણે શરૂ કર્યા છે મિત્રો યાદ રાખજો એક નવી સિરીઝ ફર્સ્ટ છે મિત્રો એલિસન કાર્ટુનલેન

એન્ડ અેપી ફોર્ટીન્થ ઇટ વોઝ અને એનો ચાલીસ મોક્ષ એકદમ ખુશહાલ ખુશખુશાલ ભર્યો હતો ખુશહાલ હતો અ ક્વાર્ટર ઓફ ધી મિલિયન બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન નાઇન્ટીન સિક્સટી એટ મિત્રો પચીસ કરોડ લોકોએ ડિઝની છે મૂવી એ ઓગણીસો અડસઠ સુધીમાં ક્વાટર ચોથા ભાગના બિલિયન એટલે સો કરોડ હંડ્રેડ મિલિયન વોચ ડિઝની ટીવી શો દસ કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયેલો

કે ઉપર જબ ઉપરવાળા ઝપભી દેતા દેતા છપ્પર ફાડ કે બટ વી હેવ ટુ વર્ક હાર્ડ આપણે એના માટે મહેનત કરવી જોઈએ ખાલી કલ્પનાના ઘોડા દોડાવ્યા કરીએ તો ઇટ ઇઝ નોટ પોસિબલ એ કોઈ દિવસ શક્ય નથી કેટલીક વાર આપણે દીવા સ્વપ્ન જોતા હોઈએ દિવસે બેઠા બેઠા કે હું આમ કરી નાખું મિત્રો એવા લોકોથી જિંદગીમાં દીવાલનો કલર એ બદલતો નથી બરાબર એટલે એવા લોકોના વિચારોમાં પડવું નહીં

કોઈ પણ પ્રસંગે છે એ પોતાની ક્ષમતા છે લાર્જ ઓર સ્મોલ મોટો હોય કે નાનો હોય પણ એને બરાબર દિલ લગાવીને કેટલીક વાર આપણે એક માર્કનું પૂછાય છે ને એટલે કંઈ કરવું નથી એના આધારે આપણે ઘણું બધું ગુમાવી દેતા હોઈએ છીએ વન્સ વેન માય સન રોય એડવર્ડ વેડ હેડ મિઝલ એકવાર મારો દીકરો છે એમના મિઝલ એટલે કે ઓરી થયેલો વોટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચો હોલ્ટ ત્યાં આવે છે અને મારા દીકરાને એટલે કે એના ભત્રીજાને એ સ્ટોરી કહે છે વિનોદ વીચ યુ વોઝ મેકિંગ એટ અ ટાઈમ જો યાદ રાખજો એટ એ ટાઈમ બનાવેલી છે વેન હોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ વોલ્ટ જ્યારે એને કહેતો હોય ત્યારે જીવંત રજૂઆત હોય ને એવું લાગે આપણે કેમ ટીવીની અંદર જોતા હોય એવું હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર હિઝ મસ્ટા ટ્વિસ્ટેડ એક્સપ્રેસ દો એની આંખો છે એના લિસ્ટનર પર બરાબર એ ધ્યાન રાખી છે આ મરડતો હતો હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ એની આંખોના બમ્બર છે ઉપર નીચે થતા હતા એન્ડ હિઝ હેન્ડ મૂવ વિથ્રેસ ઓફ મ્યુઝિકલ કન્ડક્ટર એકદમ સંગીત વગાડતો હોય જે પોતાની આંગળીઓ ફેરવતો એ રીતના સરસ મજાનો એ રજૂઆત કરતી વખતે આ એટ્રીબ્યુટ્સ એમના હતા યંગ રોય વોઝ સો વાઇડ આઇડન એટ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફોર ગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ જો યંગ નાનો એવો રોય છે એકદમ વાઇડ આઈડન આંખો ફાટી જાય રીતના પોતે ગ્રાફિક ટેલિંગ હતું જો સ્ટોરી જેને કારણે એના મિઝલ્સ એટલે કે ઓરીનું દુઃખ પણ ભૂલી ગયેલો લેટર વેન હી શો ધિનિશ પિક્ચર એને જ્યારે ચિત્ર જોયું ડિઝનીલેન્ડ હી વોઝ ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ એકદમ નિરાશ થઈ ગયેલો એટલે મિત્રો એ જોવાનું છે કે જ્યારે સ્ટોરી જ્યારે કહેતો હતો તો કેટલો સેન્સીટિવ હતો અને આબેહુ ચિત્રની રજૂઆત કરતો હોય વાર્તા સાથે એવું એને લાગતું હતું પણ ખરેખર ઇટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ હોલ ટોલ્ડ હી સેડ એ કહ્યું કે અંકલ જ્યારે કહેતા હતા એને જેવું એક્સાઇટિંગ અત્યારે રહ્યું નથી બરાબર ત્યાં સુધી આજે આપણે રાખીએ